વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે આજે ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનો વિશેષ મહિમા છે. આદિયારીના દિવસે લોકો વસ્ત્રદાન, અન્નદાન અને મૂંગા પશુઓને ઘાસચારાનું દાન કરી અને પુણ્યનું ભાતું બાંધે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપીના રાતાપાંજરાપોળમાં ઉત્તરાયણની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી. આજના દિવસે રાજ્યના નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પણ રાતા પાંજરાપોળમાં યોજાયેલ ઉત્તરાયણના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાંજરાપોળમાં આજે મોટી સંખ્યામાં લોકો દાન પુણ્ય કરવા પહોંચ્યા હતા. નાના બાળકો અને પરિવાર સાથે લોકો પાંજરાપોળમાં આવી અને મૂંગા પશુને ઘાસચારો ખવડાવીને પુણ્યદાન કર્યું હતું. દર વર્ષે વાપીના આ રાતા પાંજરાપોળમાં જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં પાંજરાપોળમાં રાખવામાં આવતા 3,000થી વધુ મૂંગા પશુઓને નિભાવ ખર્ચ માટે લોકો લાખો રૂપિયાનું દાન કરે છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ પાંજરાપોળ દ્વારા મૂંગા પશુઓની સેવા માટે ચલાવવામાં આવતા કાર્ય અંગે સંસ્થાના પ્રયાસની સરાહના કરી હતી. પછી તમે બે નાખી દેજો. રોહિતભાઈને વિનંતી કરું છું સ્ટેજ પર પધારો. પ્રશાળી રોહિતભાઈ, શ્રી અજયભાઈ, જે ધરતી પર થાય એટલે ધરતી પણ મહેકી ઉઠે, જ્યાંથી થઈ જાય. આજે દરેક સંતો અહીં પધાર્યા છે. આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના જે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે આજના મકર સંક્રાંતિના દિવસે રાતા અજીત સેવા ટ્રસ્ટ દ્વારા પાંજરાપોળ ખાતે જીવદયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને અનેક દાતાઓએ સાથે મળીને આને દીપાવ્યો અને સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ અને અનેક સંત અને આચાર્યશ્રીઓએ એમાં ભાગ લીધો અને મોદી સાહેબ જે રીતે 22 જાન્યુઆરીએ જય શ્રી રામના નારા સાથે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે, ત્યારે સૌ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આજનું દાન કરવાનું મહત્વ બહુ છે. આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આજનું જે દાન છે બહુ મહત્વ કહેવાય છે. તે હિન્દુ પરંપરા પ્રમાણે આપણે અહીંયા દાન કરવા આવવું જ જોઈએ. હું વર્ષોથી અહીંયા આવું છું આ જગ્યાએ દાન કરવા માટે ને મારા ફેમિલી જોડે અમે આવીએ છીએ. ઇવન અહીં ગાયોને જે અબોલા જે બી પશુ અહીંયા રાખવામાં આવ્યા છે એમના માટે અમે જે અમારાથી જે સ્વૈચ્છિક યોગદાન થાય છે અમે કરીએ છીએ અહીંયા આવીને. છોકરાઓને શું સલાહ આપશો કે તમારા સંતાનોને કેવી રીતે આને ટ્રેન કરો છો? એટલે સંતાનોને તો બાય ડિફોલ્ટ આપણે જે અહીંયા આવવાથી એમને જે પ્રેરણા મળે છે કે અહીંયા દાન કરવાથી એમને બી એક ફિલિંગનેસ થાય છે કે આ લોકોને બી કંઈક કરવું જોઈએ. એટલે એ તો બાય ડિફોલ્ટ આપણે આવશું એની જોડે એમને બી આ મળી જાય છે. જે મોબાઈલના જમાનામાં લોકો ઘરે બેસીને ટાઈમ પાસ કરે છે કે વોટ એવર,
એની જગ્યાએ તો અહીંયા એમને ઘણો સંસ્કાર બી મળશે. આપણી ધાર્મિક પ્રકૃતિ છે જે ગાયનું શું મહત્ત્વ છે એટલે તે પણ એમને જાણવાનું મળશે. અહીંયા ગાયને શું શું ખવડાવવાનું મહત્ત્વ હોય છે? આજે ગાયને ખવડાવવામાં તો મેઇન તો ગોળ ખવડાવવાનો હોય છે. ગોળની જોડે તલ ધાણા એવી રીતે બી ખવડાવે છે. એ લોકોની અમુક અમુક પ્રથા પ્રમાણે અલગ 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 ખવડાવે છે. લોકો ચારો ખવડાવે છે એટલે ગાયને આમ તો રોજે ખવડાવવું જોઈએ, પણ આજનો એક સ્પેશિયલ મહત્ત્વનો દિવસ છે. નોર્મલી બધા ઉત્તરાયણમાં પતંગ ચગાવે છે અને બધા જે પીજન્સ છે, જે બર્ડ્સ છે, એ લોકોને બી હાર્મ પહોંચે છે એટલે એ લોકોને લાગી જાય છે, કાં તો ડેફિનેટલી મૃત્યુ બી થાય છે એમનું. તો એ ના થાય એના માટે અમે લોકો અહીંયા જે ગાય છે એ લોકો બધાને દાન પુણ્ય કરીએ છીએ. અહીંયા બધા થોડું ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ અહીંયા, કે કંઈ નવું જાણવા મળે, કંઈ નવું શીખવા મળે. અહીંયા કઈ રીતે તમે અહીંયા આગળ દાન પૂરા કરો છો? એટલે અમે લોકો ગાયને ચારો આપીએ છીએ, અમે ઘરેથી કંઈ લઈને આવીએ, જેવી રીતના ગોળ ને તલ ને એવું કંઈ મિક્સર લઈને આવીએ, બિસ્કિટ ખવડાવીએ જે ડોગીઝ હોય એને ને બધાને, એટલે જોઈએ આમ સારું લાગે અહીંયા આવવાનું. મકર સંક્રાંતિનું મહત્ત્વ બહુ ખૂબ જ છે. માણસો દાન કરે છે, પુણ્ય કરે છે, લાડુ વગેરે અહીંયા કેવા આપણા રાતામાં બધા એને ગાયોને એને ઘાસચારો નાખે છે ને બધા પુણ્ય મેળવે છે. કઈ રીતે તમે આજે અહીંયા આગળ રાતા પાંજેપુરમાં ગાયોને ચારો ખવડાવ કઈ રીતે કરો? અમે દર વર્ષે અહીંયા રાતામાં મકર સંક્રાંતિના ખાસ આવીએ જ છીએ. બધા લોકો અમે સાથે એન્જોય કરીએ છીએ, ગાયોને ઘાસ ખવડાવીએ છીએ, આ બાજુ લાડુ ને એ બધા રાખેલા હોય છે એ બી અમે આપીએ છીએ, ને જેટલું અમારાથી દાન પુણ્ય થઈ શકે એટલું અમે કોશિશ કરીએ છીએ. ગરીબ લોકોને બિસ્કીટો વગેરે આપીએ છીએ ને એવી અમે કોશિશ કરીએ છીએ કે બધા ખુશ થાય.